જમીન ધોવાણ, જમીન ધોવાણ એટલે માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે ભળસેલાઈ જવું અથવા ખસી જવું અથવા સ્થળાંતરણ થવું, તો તેને કહેવાય છે જમીન ધોવાણ. દાખલા તરીકે આ માટીના કણો છે એ વરસાદ ખૂબ પડે, પવન ખૂબ આવે, કોયા કારણસર માટીના કણો ખસી જાય તો તે પવન વરસાદથી, બરાબર. તો અહીંથી ઉડી અહીંયા માટીના કણો પડે, રાજ્ય બદલાય જાય ઘણી વખત. આ માટીના કણો વરસાદ પડે અને ધોવાણ બીજા રાજ્યની અંદર જતા રહે તો ત્યાં જે જમીન ધોવાણ થાય છે એને કહેવામાં આવે છે જમીન ધોવાણ. પવન અને વરસાદથી વધુ વધુ આ પ્રકારનું ભારતની અંદર જમીન ધોવાણ થતું જોવા મળે છે. ત્યાર પછી લઈએ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. જમીન ધોવાણ થતું અટકાવવા માટે આપણે શું કરી શકીએ અથવા તેને અટકાવવા માટે કેવા કેવા પગલાઓ ભરી શકીએ? તો એ જે જગ્યાએ વધુમાં વધુ પશુચરાણની પ્રવૃત્તિઓ થાય છે, પશુ ચરાવવામાં આવે છે, તે પ્રવૃત્તિ ઉપર અંકુશ મૂકવો અથવા નિયંત્રણ મૂકવો એને કહેવાય પશુચરાણ પર પ્રતિબંધ મૂકવો અથવા એ પ્રવૃત્તિ અટકાવવી. ત્યાર પછી જમીન ધોવાણ અટકાવવા માટેનો બીજો ઉપાય આપણે એ લઈ શકીએ કે જે જગ્યાએ પહાડી વિસ્તાર છે તે વિસ્તારની અંદર માટીના કણોનું ધોવાણ અટકાવવા માટે આપણે પગથિયા આકારની ખેતી કરવી જોઈએ. જો આ પહાડ હોય તો આ પગથિયા આકારે આ રીતે આમ ખેતી કરવામાં આવે તો વરસાદનું પાણી અટકતું અટકતું આગળ વધશે એટલે માટીના કણો રોકાતા રોકાતા આગળ જશે એટલે જમીન ધોવાણ થશે નહીં. ત્રીજો જમીન ધોવાણ અટકાવવા માટે કેવો ઉપાય લઈ શકીએ કે સૌથી સરળમાં સરળ જો કોઈ ઉપાય હોય તો તે છે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ. પહાડી વિસ્તાર હોય તે વિસ્તારની અંદર માટીના કણો ધોવાઈ ન જાય, પથરાઓ ઘસી ન પડે એના માટે વૃક્ષારોપણ કરવું જોઈએ. માટીને પકડી રાખે છે, એના મૂળ છે ને એ જકડી રાખે છે એમ પણ કહી શકાય. ધારો કે આ પડતર જમીન છે પહાડી વિસ્તારમાં, ત્યાં આ પ્રકારના વૃક્ષ વાવી દેવામાં આવે તો આજુબાજુની માટી છે ને એ કોઈ પવન અથવા વરસાદથી હવે ધોવાણ થઈ છે ને એટલે જમીન ધોવાણ અટકાવી શકે. ત્યાર પછી ઢાળવાળા જે ખેતરો છે પહાડી વિસ્તાર છે એ વિસ્તારની અંદર ઊંડી જે આપણે ખેતી કરીએ છીએ એ ઊંડી ખેડ કરવી જેથી કરીને વરસાદ દ્વારા પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે માટીના કણોને આગળ વધતા અટકાવી શકીએ એટલે ઢાળ વિસ્તારની અંદર આપણે જમીન ધોવાણ અટકાવી શકીએ. ત્યાર પછી ભૂમિ સંરક્ષણ. ભૂમિ એટલે જમીન, સામાન્ય અર્થ આપણે એવો લઈ શકીએ. તો ભૂમિ સંરક્ષણ એટલે શું? તો કે જમીનનું ધોવાણ અટકાવવા માટે જમીનની ગુણવત્તા જાળવવી એને કહેવાય ભૂમિ સંરક્ષણ. કોઈને કોઈ કારણસર જમીન ધોવાણ અટકાવવા માટે જમીનની જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતા કાયમ ટકાવી રાખવી તો તેને કહેવામાં આવે છે જમીન અથવા ભૂમિ સંરક્ષણ. આ ભૂમિ સંરક્ષણ કરવા માટે શું કરી શકાય? તો ભૂમિ સંરક્ષણના ઉપાયો તરીકે ઓળખાવી શકાય. એમાં પહેલું આપણે અગાઉ પણ કીધું હતું એ જ ઉપાય અહીંયા પણ આપણે ઉપયોગ કરવાનો. સહેલામાં સહેલું એક, વૃક્ષારોપણ કરવું જોઈએ. સૌથી ઉત્તમમાં ઉત્તમ આ ઉપાય ગણવામાં આવે છે એટલે બધાએ આ એક યાદ રાખવાનું, વૃક્ષારોપણ કરવું જોઈએ. બીજું, કોતરો અને પહાડો પર વૃક્ષ વાવવા જોઈએ. હવે જો ડુંગરાળ પ્રદેશ હોય તો ત્યાં ઝાડ વાવી દેવામાં આવે તો મોટાભાગે તમે જુઓ છો જમીન ધોવાણ થશે અને જમીનનું સંરક્ષણ થશે. ત્યાર પછી રણને અટકાવવા વૃક્ષોની હારમાળ ઉગાડવી. ભૂમિ સંરક્ષણનો આ એક ઉપાય છે કે જ્યાં જ્યાં માટીના કણોનું ધોવાણ થાય છે, જમીન ધોવાણ, ખોતર ધોવાણ ને એવું થતું હોય ત્યાં શું કરવું? તો કે વૃક્ષારોપણ કરવું. એમ રણને આગળ વધતો અટકાવવા, આ રણ છે, આ રણના કણો ઉડીને આ બાજુ વૃક્ષની ઉપર પેલા પડશે અને પછી પવન આવે તો પાછા વળશે એટલે રણ આગળ વધતું.
આવશ્યક છે અને એના દ્વારા ભૂમિ સંરક્ષણ. પછી પહાડોનો ચરાણ અટકાવવું, પશુઓ માટેના ઘાસચારો છે પશુઓને જંગલની અંદર છૂટા મૂકી દેવામાં આવે છે, અને જેમ કોઈ નાના છોડ છે એને નુકસાન પહોંચાડે છે એ ન થાય એના માટે પહાડોની અંદર પશુ ચરાણ પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ મૂકવું જોઈએ, એટલે કે અંકુશ મૂકો તો પણ ભૂમિ સંરક્ષણ થશે. અને સૌથી સરળ ઉપાય સીડી આકારના ખેતરો બનાવવા. અહીંયા આગળ આપણે જોયું હતું પણ અહીંયા જોઈ શકો છો પગથિયા સીડી કરે એટલે પાણી છે અટકી જાય અને જમીન ભૂમિ સંરક્ષણ થશે. અહીંયા પણ બોલો બધા આવી જાય મસ્ત આવી ગયા.